ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કારોબારીની બેઠક યોજવામાં આવી હતી। આહવાના સ્વરાજ્ય આશ્રમ ખાતે યોજાયેલી આ બેઠકમાં સરકારી યોજના અને આદિવાસીઓ તેમના બંધારણીય હકો મળી રહે તે માટે આંદોલન ચલાવવાની વાતો કરવામાં આવી હતી। આ ઉપરાંત જો કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને નેતાઓએ સ્ટેજ પર જ દીપ પ્રાગટ્ય વખતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરી સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા આ બેઠકની પેટા ચૂંટણી યોજવાની છે। આ કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। આજે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સરકારી નિષ્ફળતાઓના કારણે વિદેશી વાયરસને નમસ્તે કહેવા નોતરું કાઢ્યું અને સમગ્ર ગુજરાતના 18,000 ગામડામાં કોરોનાનું સંક્રમણ સતત વધાર્યું છે। ભાજપના ભાવુએ ભક્તોને પણ ભરડામાં લીધા માટે કમળછાપ કાર્યકર્તાઓથી સૌને દૂર રહેવા વિનંતી કરવા આવ્યા છીએ, નહીં તો પછી કોરોના કૈડી જશે અને ઘરે ઘરે કઠણાઈ થશે। આ સ્થિતિમાં ગુજરાતને, ગામડાને, ગરીબને, શ્રમિકને, મજદૂરને સશક્ત બનાવવા માટે કોંગ્રેસ પક્ષ પ્રયાસને આગળ ધપાવી રહી છે। આજ ડાંગના આંગણે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી આઝાદીની લડાઈનો પાયો નાખવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારીનું આયોજન કર્યું છે। આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ગામે ગામથી આવ્યા છે। સૌ લોકો આજે સરકારની નીતિ શાસનથી નારાજ છે। જંગલની જમીન મેળવવા માટે આદિવાસી ભાઈ વર્ષોથી મહેનત કરી રહ્યો છે, પણ એને જમીન નથી મળતી। અહીંયાનો યુવાન રોજગાર ઝંખી રહ્યો છે, પણ રોજગાર નથી મળતો। શિક્ષણ, આરોગ્યના અનેક પ્રશ્નો છે, ખેતી માટેની પૂરતી જમીનો નથી, વરસાદ પણ પૂરતા પ્રમાણમાં નથી, એવા સંજોગોમાં પીવાના પાણીના પ્રશ્નો અને બીજી અનેક સ્થાનિક સમસ્યાઓને લઈ અને તમામ સમાજને, તમામ વર્ગના લોકો નારાજ છે। સરકાર વાતો મોટી મોટી કરે, આદિવાસી ઉત્કર્ષ માટે કરોડો રૂપિયા બજેટ ફાળવ્યું છે એવી જાહેરાતો કરે, પણ સાચા અર્થમાં લાભ લોકો સુધી પહોંચતો નથી। જંગલની જમીન માટે વર્ષોથી સંઘર્ષ કરતા આદિવાસી ભાઈઓને આજે ચિંતા છે કે આ સરકાર આવનારા સમયમાં જે રીતે અભયારણ્યોના નામે જંગલો, ખાનગી લોકોને, ખાનગી ઉદ્યોગપતિઓને, મોટા લોકોને પધરાવવાની જે પેરવી કરી રહ્યા છે, એના સામે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે। કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં આદિવાસી ભાઈઓને એમનો હક અધિકાર છીનવા નહીં દે અને જે બંધારણે અધિકાર આપ્યા છે, જે પૈસા એક્ટ હેઠળ અધિકારો મળ્યા છે, એનું જતન કઈ રીતે થાય, એનો લાભ વધુમાં વધુ લોકોને કઈ રીતે મળે, એ માટેની ચિંતા આજે આ મિટિંગમાં કરવામાં આવી છે અને આવનારા સમયમાં આ વિસ્તારના લોકોના હક અધિકાર માટેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડશે। એક પછી એક સરકારી તંત્રની બેદરકારીને કારણે ગયા વર્ષે સુરતમાં આગ લાગી, અનેક માસૂમ ભૂલકાઓ એનો ભોગ બન્યા। થોડા દિવસ પહેલાં અમદાવાદમાં આગ લાગી, અનેક લોકો એનો ભોગ મળ્યા, તેમ છતાં સરકાર એમાંથી કંઈ પણ શીખ લેતી નથી। સરકારી તંત્રની મિલીભગત ને ભ્રષ્ટાચારને કારણે કોઈ પણ કોમ્પ્લેક્સ હોય કે હોસ્પિટલ હોય, જે જગ્યાએ ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન થવું જોઈએ, બિલકુલ પાલન થતું નથી। મંજૂરી આપવામાં આવે કોઈ કોવિડ હોસ્પિટલની કે એના વોર્ડ માટેની, તો પણ પૂરતી જે સાવચેતી રાખવી જોઈએ રાખવામાં નથી આવતી। એના કારણે એક પછી એક આ બનાવો બની રહ્યા છે ને લોકો એનો ભોગ બની રહ્યા છે, ત્યારે આના માટે સંપૂર્ણ રાજ્ય સરકારની નિષ્ફળતા અને નાકામી જવાબદાર છે। પ્રથમ વખત આવ્યા, શું કહેશો? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર પ્રવાસ કરીને જે તે વિસ્તારોમાં જે સમસ્યા છે એ જાણવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। આવનારા 2 મહિનામાં ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે। હું અહીંયાના લોકોને પૂછવા માટે આવ્યો છું કે દર વર્ષે આદિ વિકાસના નામે જે 25,000 કરોડ રૂપિયાની યોજનાઓ લાગુ કરવામાં આવે છે,
એ ડાંગ જિલ્લાના અહીંયાના ગરીબ મતદાતાઓને પૈસા મળે છે કે નહીં? 20 લાખ કરોડની આત્મનિર્ભર યોજના નરેન્દ્રભાઈએ જાહેરાત કરી છે, અહીંયાના કયા ખેડૂતોને કયા પરિવારને પૈસા મળ્યા એ પૂછવા માટે અહીંયાના લોકોને હું આવ્યો છું. આદિવાસી સમાજ એ આ ભારતનો મૂળ નિવાસી સમાજ છે અને એ લોકોના અધિકાર અને એ લોકોના વિકાસ માટે જે તે સરકારોએ ધ્યાન રાખવાની જરૂર છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના વિવિધ આદિવાસી સમાજના વિસ્તારોમાં તેમની જમીનો અને ખાસ કરીને ત્યાંના જંગલો પચાવી પાડવાનું કામ સરકાર કરી રહી છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા આદિવાસી સમાજ સાથે અને આદિવાસી પરિવારો સાથે ઊભું રહેવાનું કામ કર્યું છે. ગુજરાતની અંદર સર્વપ્રથમ કોંગ્રેસ પાર્ટીએ જ આદિવાસી મુખ્યમંત્રી આપ્યા હતા અમરસિંહભાઈને, અને અમને ભરોસો છે કે આવતી પેટાચૂંટણી ડાંગની અમે ચોક્કસ જીતીશું અને અહીંયાના તમામે પરિવાર માટે, તમામે વર્ગ માટે અમે ખૂબ સારું કામ કરીએ. કોંગ્રેસ પાર્ટીએ લોકો સાથે ઊભી રહે એના માટેના અમારા કાર્યો રહેશે. સ્ટેજ ઉપર તમે આવ્યા ત્યારે માસ્ક નહોતો, શું કહેશો? અમે સીઆરભાઈને પણ કહેજો, મને પણ કહેજો, પણ હું એક વાત ચોક્કસ કહીશ કે સરકારને બધું સવાલ કરજો, મને કોઈ વાંધો નથી.